નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે પરિવારમાં આ રીતે પ્રેમનો વિકાસ કરો પરિવારમાં આ રીતે પ્રેમનો વિકાસ કરો આજે આપણા સમાજમાં પરિવારો તૂટતા જાય છે કોટુંબિક શાંતિ નષ્ટ થઈ ગઈ છે એનું કારણ કુટુંબના સભ્યોનો એકબીજા સાથેનો વ્યવહાર છે જો કુટુંબના સભ્યો સામાન્ય બાબતનું ધ્યાન રાખે તો પોતાના પરિવારમાં સુખ શાંતિ તથા પ્રસન્નતાની સુવાસ ફેલાવી શકે છે અને ઘરમાં વાતાવરણને સ્વર્ગ જેવી સુંદર બનાવી શકે છે યુગૃષિ ગુરુદેવ કહેતા હતા કે પ્રેમ અને સહકારથી ભરેલું કુટુંબ જ આ ધરતી પરનું સ્વર્ગ છે ઘણીવાર એવું જોવા મળે છે કે પરિવારના સભ્યો સ્વજનો કરતા બીજા બહારના લોકો સાથે વધારે સારી રીતે વાતો કરે છે સભ્યો પ્રત્યે ઉદાસીન રહે છે એમની સાથે બહુ ઓછું બોલે છે એના લીધે તેમનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ તથા પ્રેમ ઘટતા જાય છે આજે પોતાના મનની વાત ઘરના સભ્યોને કહેતા હોય એવા પરિવારો બહુ ઓછા જોવા મળે છે જે ઘરમાં સભ્યો હળી રહેતા હોય અને એકબીજાને ખુલ્લા દિલે પોતાના મનની વાત કહેતા હોય એમની વચ્ચે કદાપ મનોમાલિનિય પેદા થતું નથી એટલું જ નહીં તેમની વચ્ચે પ્રેમ અને આત્મીયતામાં દિશે દિશે વધારો થાય છે આજે આપણા કુટુંબમાં શિષ્ટાચાર વિવેક આદર્શ સન્માન વગેરે નષ્ટ થઈ ગયા છે ઘરના સભ્યો પોતાના મનની વાત જરૂરિયાત તથા અનુભવો એકબીજાને કહેતા અચકાય છે તેઓ એકબીજાને સમજી શકતા નથી પરિણામે એકબીજા પ્રત્યે મતભેદ પેદા થાય છે વિરોધ વધે છે પછી એમાંથી અપમાન અનાદર અવગણના શરૂ થઈ જાય છે પરંતુ કુટુંબમાં ખરેખર આવું થવું જોઈએ નહીં જ્યારે ઘરમાં કોઈ બાબતમાં નિર્ણય કરવાનો હોય ત્યારે બધાને ઘરમાં સ્ત્રી પુરુષની સલાહ લેવી જોઈએ પોતે એકલાએ કોઈ નિર્ણય ન લેવો જોઈએ ઘરના બધા સભ્યોને પોતાના મત પ્રગટ કરવાનો અવસર આપવો જોઈએ જે કોઈ કામ કરવાનું હોય તેને ઘરમાં બધા સભ્યો આગળ રજૂ કરવું જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ એનાથી કામ સારું થશે તથા બધા સભ્યો વચ્ચે મનમેળ તથા વધારો થશે જે રીતે કોઈ રાજ્યના સંચાલનમાં પ્રજાની સહમતી જરૂરી છે એ જ રીતે ઘરનું સારી રીતે સંચાલન કરવા માટે ઘરના સભ્યોની સંમતિ લેવાની ઘરમાં સુવ્યવસ્થા તથા શાંતિ જળવાય છે ઘરના વડીલો ઘરમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે બધા તથા ઈમાનદારી જળવાય છે જે કુટુંબમાં આ સરળ તથા સ્વાભાવિક નીતિનું પાલન કરવામાં આવે છે તેમાં શાંતિ જળવાય છે એવો પરિવાર સુખ અને આનંદપૂર્વક જીવન જીવવાનો લાહો લઈ શકે છે ઘણી વાર કુટુંબના ઝઘડા થતા જોવા મળશે બધા જાણે છે કે મોટા ભાગના ઘરમાં સાસુ બહુ નાણંદ તથા ભાભી અને દેરા જેઠાણી વગેરે ઝઘડા થયા કરે છે તેથી જ્યારે પણ કલા પેદા થાય કે તરત જ બંને પક્ષને સાથે બેસાડીને સાચું કારણ જાણી તથા સમજાવીને તે ઝઘડાનું સમાધાન કરવું જોઈએ બધા સભ્યોના ઉદારતા તથા સહનશીલતાના ગુણોનો વિકાસ કરવો જોઈએ તેમનામાં એવો ભાવ પેદા કરવો જોઈએ કે તેઓ એકબીજાના નજીકના સગા છે એક જ પંખી છે તેથી તેમના એકબીજા ભાવ ન રાખવો જોઈએ ઘરના બધા કામમાં જે ખૂબ જરૂરી હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ જો ઘરના કોઈ સભ્ય બીમાર હોય કે કમજોર હોય તો તેની દવા તથા સેવા ચાકરીનું ધ્યાન ઘરના દરેક સભ્યએ રાખવું જોઈએ તથા તેના ભાગનું કામ કરના બીજા સભ્યોએ પતાવી દેવું જોઈએ કોઈ ખાસ સ્થિતિને બાદ કરતા ઘણા બધા સભ્યોનું ભોજન વસ્ત્રો તથા બીજી સગળો એક સમાન હોવા જોઈએ કોઈના પ્રત્યે પક્ષ બાદ કે ભેદભાવ ન રાખવો જોઈએ નહીં તો પરિવારમાં વિખવાદ પેદા થશે તથા મતભેદ વધશે ઘરનો કોઈ સભ્ય જાણ

સાથે બેસીને ભોજન કરવાની ટેવ પાડવી જોઈએ ચોરી છુપીથી ખાઈ લેવાથી અથવા બીજાઓ કરતાં વધારે ખાઈ લેવાની ભાવનાથી કોઈ વ્યક્તિનો પેટ તો ભરાઈ જાય છે પરંતુ તે પોતાની અંદર સદ્ગુણ તથા સદ્ભાવનાનો વિકાસ કરી શકતો નથી બીજાઓની સાથે વેચીને ખાવાને બદલે એકલペટતા બની જવાથી તેનામાં સંકુચિતતાની ભાવનાઓ વધતી જશે આથી પોતે જ ખાવાના બદલે બીજાઓને વેચવાની ભાવનાઓ રાખવી જોઈએ ઘર માં રહીને ચોરી કરવી પોતે છાનામાં પૈસા ભેગા કરવા પોતાનો શોખ કે મનોરંજન માટે વધારે ખર્ચ કરો કમાનાર સભ્ય વધારે સગવ ભોગવે અને બીજાઓ બધાને ઓછું મળે એવી બધી પ્રવૃત્તિઓની ઘરમાં ભેદભાવ મતભેદ તથા મનભેદ વધે છે તેથી બધા સભ્યોનું ભોજન વસ્ત્ર તથા બીજી સગવડો સમાન હોવી જોઈએ મીઠું બોલવું પસંદ રહેવું તથા બધાની સાથે પ્રેમ તથા આત્મતાથી રહેવું ઘણા બધા સભ્યો માટે ખૂબ જ જરૂરી છે ઘરના બધાએ પરિશ્રમપૂર્વક ઈમાનદારીથી કમાવું જોઈએ અનીતિથી કમાયેલું દાન કુટુંબના બધા સભ્યોની બુદ્ધિ તથા મનથી દૂષિત કરે છે પછી ઘરના સભ્યોમાં કલે દુર્ભાવ અને દુર્ભાવ ગુણો વધતો જાય છે

ગર્મના વડીલોની સેવા કરીને તેમને પ્રસન્ન રાખવા જોઈએ જેનામાં સેવા તથા પરમાત્માની ભાવના હોય તેમનું મન પવિત્ર રહે છે આ દે પરિવારના સભ્યોમાં એકબીજા પ્રત્યે પ્રેમ, સન્માન, સેવા, સહયોગ, સદ્ભાવ અને આત્મદાના વગેરેના સદ્ગુણોનો વિકાસ કરવો જોઈએ તો જ ઘરમાં સુખ શાંતિ તથા પ્રસન્નતાનું વાતાવરણ રહેશે અને ઘરના સાચા અર્થમાં સ્વર્ગ બની જશે જય ગુરુદેવ જય ગુરુદેવ જય